नमस्कार न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हूँ छू आपनी साथे संध्या। सौप्रथम बात करीशुं तूटती कांग्रेसनी। चूंटणी पहला उत्तर गुजरात कांग्रेस ने मोटो झटको। बनासकांठा कांग्रेस आगेवानो करशे आजे केसरिया। सामाजिक आगेवानो कांग्रेस आगेवानो जोड़ाशे भाजपमां। कमलममां सीआर पाटीलनी हाजरीमां करशे केसरिया। निवृत्त पुलिस अधिकारी स्वरूप राणा जोड़ाशे भाजपमां। राणा साथे 500 कार्यकरो पण केसरी खेस पहेरशे। चूंटणी पहला कांग्रेस ने एक बाद एक आ झटका मळी रह्या छे। खास करीने उत्तर गुजरात थी, कारण के उत्तर गुजरात में कांग्रेस की पकड़ है और पकड़ हवे ढीली पड़ती जा रही है। तो एक बाद एक धारासभ्य हो धारासभ्य पुत्र होने सामाजिक आगेवानो बीजेपी में जोड़ाई रहा है। आंगे वधु अपडेट मेळवीशुं संवाददाता मयूर पासेथी। जी मयूर, जे पकड़ कांग्रेसनी उत्तर गुजरात पर रही छे ए पकड़ हवे धीमे धीमे ढीली पड़ी रही छे। एक बाद एक नेताओ होय धारासभ्यो होय धारासभ्यना पुत्र होय सामाजिक आगेवानो जे होय छे ते कांग्रेस छोड़ी अने बीजेपी में जोड़ाई रह्या छे। आजे कोण कोण जोड़ाई रह्यु छे? जी बिल्कुल संध्या, तमने जणाई दऊं के उत्तर गुजरात उपर भारतीय जनता पार्टीए ध्यान केन्द्रित करेलू छे। उत्तर गुजरातनी अंदर भारतीय जनता पार्टी जे छे ते रणनीति साथे जे छे ते कांग्रेसी नेताओने तोड़ी रहेली छे। खास करीने भाजपे बनासकांठा जिल्लाने अनुलक्षी अने समग्र रणनीति जे छे ते घड़ेली छे। कारण के 2017 नी विधानसभानी चूंटणीमां आ जिल्लामांथी मात्र भारतीय जनता पार्टीने 2 सीटो पर ज विजय मळेलो हतो अने ते हवे तोड़वा माटेने 182 नो जे लक्ष्यांक छे ते पूरो करवा माटे भारतीय जनता पार्टीए बैठक प्रमाणेनी हवे रणनीति जे छे जिल्ला प्रमाणेनी रणनीति छे ते घड़ेली छे। आजे दाताना सामाजिक आगेवानो अने कांग्रेसना आगेवानो जे छे ते जोड़ावाना छे। 500 संख्यानी अंदर कार्यकरो साथे दाताना स्थानिक जे कांग्रेसना आगेवानो छे ते जोड़ाशे। તેમની સાથે આસપાસના સામાજિક મોટા આગેવાનો છે તે પણ જોડાવાના છે ને એક દ્રષ્ટિએ કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાની અંદર હવે ભારતીય જનતા પાર્ટી પોતાના જે મૂળિયા છે તે મજબૂત કરવા માગે છે ને તેની જ પ્રક્રિયાના ભાગરૂપે આ જે બેઠક પ્રમાણે જે છે તે અલગ અલગ જે કોંગ્રેસના એ બેઠક પ્રમાણેના મોટા નેતાઓ છે તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન કેન્દ્રિત કરી રહેલી છે ને આ નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહેલી છે। આ નેતાઓના જોડવાથી ભારતીય જનતા પાર્ટીની શક્તિની અંદર વધારો થશે અને જે બેઠક ભારતીય જનતા પાર્ટી 1500, 2000 કે 5000ના માર્જિનથી જે બેઠકો હારતી હતી તે બેઠકો જીતવા માટેની જે રણનીતિ છે તે ભારતીય જનતા પાર્ટીએ ઘડી લીધેલી છે અને પહેલાં આ બેઠકો જે છે તે જીતવા માટેની જે કામગીરી છે તે હાથ ધરી દેવામાં આવેલી છે। જી મયુર, આપનો આભાર। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આજે શાળા પ્રવેશોત્સવને લઈ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા પ્રવેશની માહિતી આપવામાં આવી હતી અને આ પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં 2.30 લાખ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે। ઉનાળાના તાપમાં પણ અંતરિયાળ ગામો હોય એમાં જઈને પણ બાળ મંદિર અને કલાધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે। અને વાત કરીશું અંબાલાલ પટેલની આગાહીની। રાજ્યના ખેડૂતો માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે રાજ્યમાં ક્યારે અને કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે, સમગ્ર ગુજરાતમાં ક્યારે વાવણી લાયક વરસાદ થશે, આ તમામ સવાલો અંગે અંબાલાલે આગાહી કરી છે। સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં
વરસાદ થવામાં છે, કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવામાં છે, પરંતુ હજુ સુધી એવા કેટલાક ભાગો છે કે જ્યાંમાં વરસાદથી વંચિત છે અથવા તો વાવણી લાયક વરસાદ થયો નથી. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વાવણી લાયક વરસાદ થવામાં નથી. ભરૂચના ભાગોમાં પણ હજુ જોઈએ તો વરસાદ થવામાં નથી. તારીખ 30 જૂન સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત ગુજરાતના ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં જોઈએ તો સમી, હાજી, પાટણ, મહેસાણા, શ્રીપુર, વિસનગર ઉપરાંત અન્યમાં બીજા પણ મહેસાણાના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. સુરેન્દ્રનગરના ભાગો, વિરમગામના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે વરસાદ હજુ ગયો નથી, પણ વરસાદ ધીરે ધીરે આવી જશે અને ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, અન્ય ભાગોમાં જોઈએ તો બનાસકાંઠાના ભાગો, દાંતરાના ભાગો, ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થશે. પરંતુ જે મધ્યપ્રદેશના ભાગો, ગુજરાતના સંલગ્ન ભાગો છે, ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ જે છે એ હવે ધીરે ધીરે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસાનું વહન 30 જૂન સુધીમાં આવી જશે અને જુલાઈની શરૂઆતમાં તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 15મી જુલાઈ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 20મી જુલાઈમાં તો જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશો યુપી, એમપી એ બધા ભાગોમાં અતિ ભારે વરસાદ થશે. એટલે વરસાદ હવે ધીરે ધીરે જૂનને એન્ડ સુધીમાં થશે અને જુલાઈમાં ભારે વરસાદ થવાની શક્યતા રાજ્યના ભાગોમાં રહેશે. અને વાત કરીશું મેઘ સવારીની. વલસાડમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની આગાહી વચ્ચે જ વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ છે. વાપીમાં વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે. હવે વાત કરીશું ડાંગના કુદરતી નજારાની. સુંદર વરસાદથી સોળી કળાએ ખીલી છે ડાંગની સુંદરતા. કુદરતના ખોળે વસેલા ડાંગમાં વરસાદ બાદ આહવા નજીક શિવઘાટ સક્રિય બન્યો છે. પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામતા શિવઘાટ નજીક રાહદારીઓએ ધોધની મજા માણી હતી. ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનો શિવઘાટ નજીક પ્રવાસીઓ સાથેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે, ધોધ સજીવન થયા છે, બીજી તરફ લીલોતરી પણ છવાઈ છે. અને હવે વાત કરીશું રથયાત્રાના કાઉન્ટડાઉનની.